श्री ब्रह्मानंद विद्या मंदिर चापोड़ा ऑनलाइन एजुकेशन में हूँ चेतन रामोली आपनो हार्दिक स्वागत करू छु। मित्रों आज आप धोरण 10 विषय विज्ञान प्रकरण 16 नैसर्गिक स्त्रोतों टकाऊ प्रबंधन एना आगळना मुद्दा अभ्यास करीशू। सौ प्रथम छे पर्यावरण ने बचावा माटेना 5 R समझाओ। मित्रों आपणे अगाउ वात करी हती કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો ઘટાડવું હોય તો જંગલોનો વિનાશ અટકાવવો પડશે, વૃક્ષારોપણ કરવું પડશે, જે વૃક્ષો વાવેલા છે એનું જતન કરવું પડશે, અને આવી રીતે તમે વૃક્ષારોપણ કરો, વન કટાઈ એટલે કે જંગલ કાપણી અટકાવો, તો તમને ભવિષ્યમાં વાતાવરણના જે ગ્લોબલ વોર્મિંગ છે એના પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જશે। જે જંગલો વૃક્ષો માટે કપાય છે એ કપાવવાની પણ એક વૈજ્ઞાનિક રીતથી કે અમુક ડાળીઓ જ કાપવી અથવા તો એવી રીતે કાપ વૃક્ષોને કાપવું કે જે ફરીવાર આખો વૃક્ષ છે એનો નાશ ન થઈ જાય પણ ફરીવાર એ કપાયેલા વૃક્ષમાંથી ફરીવાર વૃક્ષ છે એ પાછું હતું ને એવું ને એવું બની શકે એવી રીતેની કાપણી કરવી જોઈએ। તો પર્યાવરણને બચાવવા માટેના 5 R જે છે એ 5 R છે એ આ પ્રમાણે છે। પહેલું રિફ્યુઝ, બીજું રિડ્યુસ, ત્રીજું રીયુઝ, ચોથું રીપર્પઝ અને પાંચમું રિસાયકલ। આ 5 R છે મિત્રો। પરીક્ષામાં આ 5 R નામ લખી કોઈ પણ 3 R સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે। 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે। જો 4 R કહીએ તો 4 માર્ક્સમાં વિભાગ ડીમાં પણ પૂછાઈ શકે। એટલે આ 5 R છે તૈયાર કરી લેવા બહુ સરળ છે, માત્ર એના નામ યાદ રાખવાના રહીએ, રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રીસાયકલ। તો સૌ પ્રથમ આપણે પહેલું જોઈએ રિફ્યુઝ, REFUSE રિફ્યુઝ। રિફ્યુઝનો અર્થ થાય છે ના પાડવું, એટલે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો, તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનોની ખરીદવાની ના પાડો, દાખલા તરીકે પ્લાસ્ટિકની થેલી। મિત્રો અત્યારે આપણે કાંઈ પણ શાકભાજી છે, કરિયાણું છે એ લેવા જઈએ ત્યારે ઘરેથી થેલી લઈને જતા નથી, કાપડની થેલી લઈને જતા નથી। એટલા માટે આપણે જ્યારે બજારેથી કોઈ વસ્તુ લાવવી હોય ત્યારે આપણે પોલિથીન બેગનો યુઝ ઉપયોગ કરવો પડે છે। તો જો તમને કોઈ આવા ઉપયોગ માટે કહે કે કાંઈ વાંધો નહીં તમે લેતા જાઓ, પ્લાસ્ટિકની બેગ લેતા જાઓ, પ્લાસ્ટિકની થેલી લેતા જાઓ જે પર્યાવરણ માટે હાનિકારક છે, તો તમે એને ના પાડી શકો ભાઈ હું ઘરેથી બીજી થેલી લઈને આવીશ, અથવા તો એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છાપાના કોઈ પસ્તી હોય એની અંદરથી એવી બેગ વન ટાઈમ યુઝ એક વખત ઉપયોગમાં લઈ શકાય એવી નાની નાની થેલીઓ બનાવી શકાય જેમાં ફળ શાકભાજી વગેરે લાવી શકાય। તો રિફ્યુઝનો અર્થ થાય છે તમારે ના પાડવી। ઘણી વખત એવું પણ હોય છે કે તમારે ન જોતી હોય, તમારા માટે કોઈ ઉપયોગમાં ન હોય તેવી વસ્તુઓનો પણ તમે સંગ્રહ કરો છો। તો મિત્રો તમારે જે વસ્તુ નથી જોઈતી અથવા તમારે વસ્તુ જે ઉપયોગમાં નથી આવેલી તેના માટે તમે તમારા મિત્રોને, સગા સંબંધીઓને અથવા તો કુટુંબીઓને એ વસ્તુની ના પાડી શકો કે ભાઈ મારે આ વસ્તુની જરૂર નથી। તો જે વસ્તુ તમે ન ઉપયોગ કરો તો પણ પર્યાવરણને તમે પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થઈ શકો, કારણ કે પ્લાસ્ટિકની થેલી, પોલિથીન બેગ, બીજા અન્ય પ્લાસ્ટિક રેપર્સ છે એ પર્યાવરણને કેટલું નુકસાન કરે છે આપણે જોઈએ છીએ। અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં પ્લાસ્ટિકનો ઘણો બધો કચરો જોવા મળે છે જે અવિઘટનીય હોય છે અને પર્યાવરણને નુકસાન કરતા છે, જમીનને લાંબા સમયે ફળદ્રુપ એટલે કે બિન ફળદ્રુપ થતી અટકાવે છે, એટલે કે બિન ઉપજાવ કરે છે જેમાંથી નિપજ લઈ શકાતી નથી। આ ઉપરાંત જ્યાં પ્લાસ્ટિક બેગ કે હોય ત્યાં કચરો ભેગો થવાથી ત્યાં ગંદકી ફેલાય છે। તો આ રીતે તમે રિફ્યુઝ એટલે કે જે વસ્તુની જરૂર તમને નથી એમને
એનો તમે ઉપયોગ ન કરીને અથવા જે તે વ્યક્તિ તમને એનો ઉપયોગ કરવાનું કહે છે એમને ના પાડીને તમે પર્યાવરણને સહાયક મદદરૂપ થઈ શકો. બીજું છે રિડ્યુસ. રિડ્યુસ આર ઈ ડી યુ સી. રિડ્યુસનો અર્થ થાય છે ઓછો ઉપયોગ કરવો, એટલે કે તમારે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુ તમને ખબર છે કે આ વસ્તુ વગર ચાલે એમ નથી, તેનો ઉપયોગ તો કરવો જ પડશે, પણ એનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો અથવા તો આપણી જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવો, એને આપણે રિડ્યુસમાં સમાવેશ કરી શકીએ. દાખલા તરીકે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વીચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. ઘણી વખત આપણે ઘરે પણ જોઈએ તો બિનજરૂરી રીતે પંખા ચાલુ હોય છે, લેમ્પ ચાલુ હોય છે, તો જ્યારે જરૂર ન હોય ત્યારે પંખા કે બલ્બની સ્વીચ બંધ કરી અને વીજળી બચાવી શકો. જેટલી વીજળી બચે એટલું એનું ઉત્પાદન ઓછું કરવું પડે, એટલા માટે કોલસો છે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેના જે કાચી સામગ્રી છે એનો ઓછો ઉપયોગ થાય, અને એટલો વૃક્ષોને જંગલને આપણે કપાતા અટકાવી શકીએ. આમ પણ તમે પર્યાવરણને મદદરૂપ થઈ શકો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. એટલે કે પાણી ઘણી વખત એવું હોય છે કે નળ છે એ નળ ખરાબ થઈ ગયા હોય તો એમાંથી પાણી છે ટીપે ટીપે ટપકતું હોય તો નળનું સમારકામ કરાવી નાખો, અથવા તો એ નળ જો ખરાબ થઈ ગયો હોય તો એ નળને બદલાવીને પાણીની બચત કરી શકાય, અથવા નળની અંદર એવી ગરણી ફિટ કરીને પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહને પણ નિયંત્રિત કરી શકાય કે જેથી પાણીનો ઓછો બગાડ થાય. જરૂર પૂરતો જ નળ ખોલીને એનો ઉપયોગ કરી શકો તો આ રીતે પણ તમે પાણીનો વ્યય અટકાવી શકો છો, પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ના કરવો જોઈએ. મિત્રો, અત્યારે આપણને ખબર છે કે અનાજની કટોકટી છે, આવી તંગીની અછતની પરિસ્થિતિમાં ખોરાક જેટલો જરૂર હોય એટલું જ રસોઈ બનાવવી. વધારે પ્રમાણમાં ખોરાક આપણી જો રસોઈ બને તો આપણા માટે એ વણ વપરાયેલી પડી રહે છે અને અમુક સમય પછી ખરાબ થઈ જાય છે, તો જરૂર હોય એટલી જ રસોઈ બનાવવી. અને આ રસોઈ વધતા જ્યાં તમે એને ફેંકો છો ત્યાં પણ ગંદકી ફેલાય છે, મચ્છર ફેલાય છે, જીવજંતુ માખીઓ ફેલાય છે, જે રોગ ઉત્પન્ન કરી શકે છે. તો આ રીતે જરૂર હોય એટલો જ ખોરાકનો ઉપયોગ કરવો, ખોરાકનો વ્યય ન કરવો, જરૂર હોય એટલી જ રસોઈ બનાવવી. ખનિજ સ્ત્રોતો અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ ઓછો કરવો. મિત્રો, ખનિજ સ્ત્રોતોમાં કોલસો, પેટ્રોલિયમ અને ગેસ આ ત્રણનો સમાવેશ થાય છે. આપણે કોલસાની વાત અગાઉ કરી લીધી છે. પેટ્રોલિયમ અને ગેસની વાત કરીએ તો પેટ્રોલિયમ છે જમીનમાંથી આપણને ખનિજ તેલ સ્વરૂપે મળે છે કે જેની અંદર જેને રિફાઇન કરીને અલગ અલગ ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, પછી ગ્રીઝ, કેરોસીન, ઊંજણ તેલ, આવો અલગ અલગ એમના વિભાગ કરવામાં આવે છે. જો તમે પેટ્રોલ કે ડીઝલ આપણા જે વ્યવહારમાં ઉપયોગમાં આવતા ઈંધણ છે, બળતણ છે, જે આપણે વાહન ચલાવવા માટે કરીએ છીએ, એનો જો ઓછો ઉપયોગ કરશું, એનો ઉપયોગ ઘટાડશું, તો આપણે જમીનમાંથી એને છે ઓછી કાઢવાની જરૂર પડશે. જમીનમાં એનું પ્રમાણ જળવાઈ રહેશે જેથી આવતી પેઢી છે એનો ઉપયોગ કરી શકશે. પછી બીજું છે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એમનું પણ એવું છે કે અત્યારે આપણે પરંપરાગત રીતે જે ચૂલાઓનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ અત્યારે કરતા નથી, પરંતુ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી એવા વૈકલ્પિક સાધનો વાપરવા જોઈએ કે જેથી ગેસનો ઉપયોગ ઓછો થાય. દાખલા તરીકે સૌર કુકર છે કે જે સૌર કુકર વડે રસોઈ જો બનાવવામાં આવે, જે વસ્તુ એના વડે શક્ય હોય એ વસ્તુ બનાવવામાં આવે, તો ગેસનો ઉપયોગ છે આપણે ઓછો કરી શકીએ અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે આ સ્ત્રોતને સાચવી શકીએ. ત્યાર પછીનું રીયુઝ, RUSE રીયુઝ. રીયુઝનો અર્થ થાય છે પુનઃ ઉપયોગિતા. એના નામ ઉપરથી જ ખબર પડે કે પુનઃ ઉપયોગિતા, પુનઃ ઉપયોગ કરો, ફરીવાર ઉપયોગ કરો. તો આ પુનઃ ચક્રિયકરણ કરવા કરતાં વધારે સાચો રસ્તો છે.
कारण के पुनःचक्रीकरण में आपणे ऊर्जा की जरूर पड़े अने ऊर्जा वपराय छे, कारण के एक वस्तु रिसाइकल करवू होय कोई वस्तु तो ऊर्जा की जरूर पड़े अने एक स्वरूप में बीजा स्वरूप में बदलवामां आवे, परंतु रीयूज में तमे जे कोई वस्तु छे एनो उपयोग तमे ए वस्तु एना माटे यूज नथी आवती तो एना माटे तमे फरीवार बीजा माटे यूज करी शको। पुनः उपयोगनी रीत में तमे कोई वस्तु नो वारंवार उपयोग करो छो, दाखल के परबीडिया ने फेंकी देवाने बदले तेने उलटावीने फरीथी उपयोग करी शको छो। अमुक एवा प्रकारना कवर होय तो ए कवर ने एक वक्त तेनी उपर एड्रेस के लखाई जाय तो फरीवार उपयोग में नथी आवतु, परंतु जेने उलटू करी देवामां आवे फेरवी देवामां आवे तो उलटावीने एनो फरीथी उपयोग करी शकाय। आ रीते कागळनी बचत करी शकाय। विविध खाद्य पदार्थों की प्लास्टिक की शीशीओ डब्बाओ वगैरह उपयोग रसोड़ा में जाम के अथाणा भरवा माटे करी शकाय। मित्रों आपणे अत्यारे मोटा भागना कोका कोला थम्सअप पेप्सी थम्सअप पीवाय छे, तो आज कोल्ड ड्रिंक्स पीधा पछी एनी जे बोटल छे ए बोटलनो उपयोग आपणे रसोड़ा में कोई कठोर भरवा माटे उपयोग करी शकी, अथवा तो આવી જે વસ્તુઓ છે શીશીઓ છે દવાની બોટલો તો જામ કે અથાણા ભરવા માટે એ શીશીઓનો ઉપયોગ એ બોટલ્સનો ઉપયોગ તમે કરી શકો। દિવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડાઓ ટાઇલ્સના ટુકડાઓ અને તૂટી ગયેલા ચિનાઈ માટીના કપ રકાબીના ટુકડા વાપરવા, ઘણી વખત કાચની કોઈ વસ્તુ તૂટી જાય કાચની રંગીન બોટલો તૂટી જાય અથવા તો ટાઇલ્સ છે એ નાના નાના ટુકડાઓ હોય અથવા તો તૂટી ગયેલા ચિનાઈ માટીના કપ રકાબી હોય તો એ ટુકડા જો તૂટી જાય જે તે વસ્તુ તેને કચરામાં ફેંકી ન દેતા, દિવાલમાં કોઈ પતંગિયાની છે કોઈ કુદરતી દ્રશ્યની કોઈ ભાત ચિત્ર બનાવી એમાં લગાવી અને સરસ મજાનું ચિત્ર છે એ બનાવી શકાય, જેને રીયુઝ કહેવાય કે એમાં કોઈ પણ પ્રકારની આપણે ઊર્જાની જરૂરિયાત પડતી નથી અને ફરીવાર તમે એને સ્વરૂપે તમે એનો ઉપયોગ કરી શકો છો, અને એની સામે જો દિવાલ ઉપર આવા ટુકડાઓ લગાવેલા હોય તો સુશોભન માટે ઘરના શણગાર તરીકે એનો તમે બહુ વ્યવસ્થિત અને સારી રીતે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછીનું છે રીપર્પઝ। રીપર્પઝ આગળ બધામાં રી આવે છે, રી એ નો મીનિંગ એવો થાય ફરીવાર, તો રીપર્પઝ છે એટલે કે હેતુ ફેર કરવો, એનો સ્પેલિંગ છે REPURPOSE રીપર્પઝ એટલે કે હેતુ ફેર કરવો, એટલે કે મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે એમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો। અમુક વસ્તુઓ એવી હોય કે એક હેતુ માટે બનાવેલી હોય છતાં એ હેતુ માટે એ આપણે જે કામ માટે વસ્તુ બનાવેલી હોય એની માટે એનો ઉપયોગ ન કરી શકાય એમ હોય તો અન્ય હેતુ માટે એનો ઉપયોગ કરી શકાય, એને કહેવાય રીપર્પઝ, ફરીવાર હેતુ ફેર કરી નાખો। દાખલા તરીકે હેન્ડલ તૂટી ગયા હોય તેવી બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીને ચણ નાખવા કરી શકાય છે, કપ કે રકાબી હોય એનું હેન્ડલ તૂટી જાય તો ફરીવાર એ ચા ભરવા કે એમાં કપ ઉપયોગમાં લઈ શકાય એમ ન હોય ત્યારે તમે નાના નાના છોડ છે એની અંદર ઉગાડી શકો અને ઘરને સુશોભિત કરી શકો, અને અમુક વખતે પક્ષીઓની ચણ ભરવા માટે પણ તમે એ બોટલનો ઉપયોગ જે કપ કે રકાબી છે એનો ઉપયોગ કરી શકો। પાણી ભરવાની માટલી તૂટી જાય તો તેનો ઉપયોગ કલાળી તરીકે રસોઈમાં કરી શકાય, એટલે કે કોઈ વસ્તુને રાંધવે ઉકાળવી હોય તો એવું કલાળી તરીકે માટલાનો ઉપયોગ કરી શકાય। માટલું જો તૂટી જાય તો એનો ફરીવાર તમે ઉપયોગ કોઈ તુલસીનો છોડ રોપવા અથવા તો કોઈ એલોવેરા કે આવા જે જીવન જરૂરી છોડ છે વનસ્પતિઓ છે જે ઘરમાં ઉગાડી શકાય એમ છે એને તમે વાવી અને એનો સદઉપયોગ કરી શકો, હેતુ ફેર કરી શકો। રીસાયકલ એટલે પુનઃચક્રીકરણ, સ્પેલિંગ છે RECYCLE રીસાયકલ, આપણે રિસાયકલિંગ શબ્દ બોલીએ છીએ, રિસાયકલિંગ એટલે પુનઃચક્રીકરણ, તો રિસાયકલનો અર્થ થાય પુનઃચક્રીકરણ, એટલે કે પ્લાસ્ટિક કાગળ
काच अने धातु जेवी वस्तुओं नवु उत्पादन करवाने बदले तेनुं पुनःचक्रीयकरण करीने जरूरी वस्तु बनावी जोईए। आ वस्तु एवी छे प्लास्टिकनुं रिसाइक्लिंग थई शके। आपणे घणी वखत आपणे गाम के शहेरमां प्लास्टिक वीणता लोकोने जोया हशे। ए लोको प्लास्टिक वीणीने लई जाय छे कंपनीमां, ए प्लास्टिकनुं रिसाइक्लिंग करवामां आवे छे, એને ગરમ કરી અને યોગ્ય પ્રકારના બીબામાં ઢાળીને એની અંદરથી રમકડા, અમુક પ્રકારના શૂઝ અથવા ચપ્પલ બનાવવામાં આવે છે કે જેથી એનું રિસાઇકલિંગ થઈ શકે અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટે અને ફરીવાર એનો ઉપયોગ થઈ શકે। કાગળ છે, કાગળનું પણ રિસાઇકલિંગ થઈ શકે। કાચ, મિત્રો કાચ એવી વસ્તુ છે કે એનું લાંબા સમય સુધી વિઘટન થતું નથી। તમે જમીનમાં ઘણી વખત જમીનમાંથી તમે દટાયેલ કાચ કંઈ નીકળતા જોયા હશે કે જે આપણને લાગે તો આપણને ઈજા થવાની શક્યતા છે, એનું વિઘટન થતું નથી। પરંતુ એને યોગ્ય તાપમાને ગરમ કરીને એમાંથી બીજી કાચની બરણીઓ છે, અમુક કાચના રમકડાઓ છે, આવું બનાવી શકાય છે। ધાતુ, ધાતુનું પણ આવું છે કે ધાતુને પણ તમે જૂના વાસણો કે ઘરેણાંને ઉગાડી તેમાંથી નવા વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે। અમુક તાપમાને ધાતુને, જે તે ધાતુ છે એના ગલનબિંદુ સુધી અમને ગરમ કરવામાં આવે તો ધાતુઓ છે એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। આ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયેલી ધાતુઓના પ્રવાહીને યોગ્ય બીબામાં ફોર્મેટમાં ઢાળીને અમુક સમય સુધી ઠંડુ પડ્યા રહેવા દેવાથી એની અંદરથી યોગ્ય આકારવાળા ઘરેણાં અથવા તો વાસણો બનાવી શકાય છે। પુનઃચક્રીકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે જેથી પુનઃચક્રીકરણ માટેની વસ્તુઓ ફેંકાઈ ન જાય। મિત્રો આપણે ઘરે જ્યારે કચરો ઉત્પન્ન થાય છે ત્યારે આ કચરાને બે ભાગમાં વહેંચી શકાય, એક જૈવ વિઘટનીય કચરો અને બીજો જૈવ અવિઘટનીય કચરો। જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે જે કચરો વાતાવરણમાં ખુલ્લો મૂકી રાખતા અમુક સમયનું વિઘટન થઈ જાય છે, સડી જાય છે કે જેથી એ પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતો નથી। પણ જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો કે અમુક પ્રકારનો કચરો એવો છે, દાખલા તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, એ પ્લાસ્ટિક કાચ છે જૈવ અવિઘટનીય છે, તો એનું આવું રિસાયકલિંગ કરવા માટે બંને પ્રકારના કચરાને અલગ અલગ કચરા પેટી રાખી અને જો એ આવી વ્યવસ્થા કરવામાં આવે તો જે જૈવ અવિઘટનીય છે જે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે એમને અલગ કરી અને એમાંથી રિસાયકલિંગ કરી અને ફરીવાર જનજીવનને સમાજમાં આપણે ઉપયોગ થઈ શકે એવી વસ્તુઓ આપણે બનાવી શકીએ અને એની સામે એ જ વસ્તુઓ જો પર્યાવરણમાં હોય તો એમને પ્રદૂષણ ફેલાવી શકે તો પ્રદૂષણને અટકાવી શકીએ અને ફરીવાર આપણે એને રિસાયકલિંગ કરી, પુનઃચક્રીયકરણ કરી અને એનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી જોઈએ સુપોષિત વિકાસની સંકલ્પના સમજાવો। સુપોષિત વિકાસ એટલે એવા પ્રકારનો વિકાસ કે આપણો દરેક જીવનના દરેક તબક્કાનો વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસ, દરેક તબક્કાનો વિકાસ એટલે સુપોષિત વિકાસ। એની સંકલ્પના શું છે આપણે જોઈએ। આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લેવો જોઈએ। એટલે કે આપણે આપણી જરૂરિયાત કોઈ ઊભી થઈ તો આપણે પર્યાવરણનો વિચાર કરવો જોઈએ, મારી આ જરૂરિયાત જે છે અથવા તો આ વસ્તુનો ઉપયોગ કરું છું તો આ પર્યાવરણને કેટલા પ્રમાણમાં હાનિ કે નુકસાન પહોંચાડશે। જો પર્યાવરણને નુકસાન પહોંચાડે એમ હોય આપણી પ્રવૃત્તિ તો એ પ્રવૃત્તિમાં આપણે ફેરબદલ કરવો જોઈએ। દાખલા તરીકે આપણે રસોઈ બનાવવા માટેનું ઉદાહરણ લઈ શકીએ કે તમે લાકડા, છાણા કે ગેસનો ઉપયોગ કરો છો તો એને સામે પર્યાવરણને પ્રદૂષણ ફેલાય છે। આથી તમે એવા પ્રકારના સૌર કુકર છે અથવા તો તમે એવી રીતે સૌર કુકરનો ઉપયોગ કરીને તમે રસોઈ બનાવવામાં જે ગેસ કે જે વપરાય છે છાણા કે લાકડા એનો જો તમે ઓછો ઉપયોગ કરો તો પ્રદૂષણ ન થાય અને તમે જે આપણા કુદરતી સ્ત્રોતો છે એને પણ બચાવી શકો, એની સામે તમને આર્થિક રીતે પણ ફાયદો થાય અને પર્યાવરણને પણ નુકસાન ન થાય। તેના માટે આપણે એ પણ જાણવાની જરૂર છે કે આપણી પસંદગીથી
पर्यावरण पर શું અસર પડી શકે એમ છે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા જરૂરિયાત પૂરી કરતા પહેલા વિચારો કે આપણી જરૂરિયાત છે કે આપણી જરૂરિયાત સંતોષાઈ જાય પરંતુ એની પર્યાવરણ પર કેવી હાનિકારક અસરો જોવા મળશે આ અસર તાત્કાલિક કે દીર્ઘકાલીન અથવા તો વ્યાપક હોઈ શકે છે આપણી જરૂરિયાતને સંતોષો અને જે અસર પહોંચે છે પર્યાવરણ અમુક અસર છે દીર્ઘકાલીન છે દાખલા તરીકે વૃક્ષો ને કાપી નાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એ વસ્તુ વ્યાપક છે દીર્ઘકાલીન છે લાંબા સમય સુધી રહે છે અમુક વસ્તુ એવી છે કે એ ટૂંક સમયમાં એની અસર નાબૂદ થઈ જાય છે પરંતુ અમુક વસ્તુ એવી છે કે એને તમે ઉપયોગ કરો તો એની અસર દીર્ઘકાલીન કે વ્યાપક હોઈ શકે છે सुपोषित विकास की संकल्पना मनुष्य की आधारभूत जरूरियातों की पूर्तता तेमज विकास ने प्रोत्साहित तो करे छे साथे साथे भावि पेढ़ी माटे स्त्रोतों संरक्षण पण करे छे अमुक वस्तु एवी छे दाखला तरीके आपणे वाहन व्यवहार छे एमां एलपीजी नो उपयोग करशो अथवा तो पेट्रोल नो उपयोग करशो तो ए कुदरती स्त्रोतों व्यय थशे खनिज तेल जे जमीनमांथी मळे छे अने एने आपणो વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું પડશે એની સામે પર્યાવરણને પણ નુકસાન થાય છે એની સામે સીએનજીનો ઉપયોગ કરો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તો એ પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી અને આપણા વાહનો એના દ્વારા ચલાવી શકાય છે આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે તો અને બીજી વાત કરીએ તો આ જે કુદરતી સ્ત્રોતો છે એનો ભવિષ્ય આપણે જો જાળવીને ઉપયોગ કરશું વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશું તો આપણી ભાવિ પેઢી માટે એ વસ્તુ છે એ શક્ય એ જોઈ શકશે અથવા તો એનો ઉપયોગ કરી શકશે આમ સુપોષિત વિકાસથી જીવનમાં બધા આયામમાં પરિવર્તન આવે છે જ્યાં આયામ એટલે આપણે એમ કહી શકીએ કે બધા ક્ષેત્રો કે વિકાસની વાત કરવી છે તો વિકાસ છે એ દરેક ક્ષેત્રોમાં જરૂરી છે કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ કરવો હોય તો એનો સારા નરસા પાસા અથવા લાભ ગેરલાભ વિશે વિચારીએ તો એનો વિકાસ થઈ શકે દાખલા તરીકે કોઈ વસ્તુ આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ તો જંતુનાશક દવાથી પાક સારો થાય છે એની સામે એ ઝેર છે એ પેસ્ટિસાઇડ્સનું ઝેર છે એ આપણામાં પ્રવેશે છે અને આપણા શરીરને નુકસાન કરે છે એને બદલે જો ઓર્ગેનિક ખેતી કરવામાં આવે કે જેથી ખેતીને નુકસાન ન થાય અને પાકને આપણે જીવાતથી બચાવી શકીએ તો એનો ઉપયોગ કરી શકાય પ્રત્યેક વ્યક્તિ આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે અને પ્રકૃતિના સ્ત્રોતોના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન લાવે જે સ્ત્રોતો ઉપયોગી છે એ સ્ત્રોતોમાં ઉપયોગમાં ફેરફાર કરવાથી અથવા તેનો ઓછો ઉપયોગ કરવાથી અથવા તેનો સ્વરૂપ બદલાવીને ઉપયોગ કરવાથી વર્તમાન ઉપયોગમાં પરિવર્તન લાવે દાખલા તરીકે અત્યારે આપણે વાત કરીએ તો કંપનીઓમાં મોટી મોટી ચીમનીઓ હોય છે એ ચીમનીઓની અંદરથી ધુમાડો જે નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એની અંદર એવા પ્રકારના ચીમનીઓના છેડે એવા પ્રકારના ફિલ્ટર મૂકવામાં આવે જેથી એની અંદરથી કાર્બનનું શોષણ થઈ જાય અને માત્ર ને માત્ર હવા શુદ્ધ હવા છે વાતાવરણમાં પ્રસરે તો આ કાર્બનનો ઉપયોગ તમે આપણે બેટરીમાં જે નાના સેલમાં જે રોડ આવે સળી આવે છે એ કાર્બનના બનેલા હોય છે અથવા તો ગ્રેફાઇટ સ્વરૂપે કાર્બન પણ વાપરી શકાય આ રીતે પ્રકૃતિને પણ નુકસાન નથી થતું અને અન્ય સ્ત્રોત માટે પણ એનો ઉપયોગ કરી શકાય.